ખોટી પાવાનું છે ભાઈ માંથી હિસવું બાકી છે. બાપુ ગયા હે અટાણે દવા લેવા મગફળીમાં સાટવાની. હું તો કાલ બે ફેર લીવો હતો, દોઢ કલાકમાં બે ફેર દવા લીવો હતો. વાંસે જરાક તબિયત ઓછી ગમે, વધારે બગડી ગઈ હતી. એટલે એક ફેર સાડા સાત વાગી ગયો હતો, પાછો સાડા આઠ વાગી ગયો હતો. પેટમાં જરાક વધારે દુઃખ થયો, પછી હું તો ઇન્જેક્શન માર્યું ને, વાંધો ના આવ્યો. થઈ ગયું, હમું એ થોડું થોડું પાંચ છે પણ થઈ જાય. બપોર થાય ને રાત થઈ જાય, બધું દવા પીવા હે. એટલે એટલે આજે બીજા આવે દવા સાથે છે. આપણે અર્જનભાઈ સાચતો હતો અને નેદવાજી કરાયર થઈ ગઈ. જો રેડા નહીં આવે તો કાલે રેડા આવતો હતા. હા વાસણ આસા આવતો હતો, બહુ નડે નહીં પણ દવા ને નડે. દવા ધોઈ નાખતી એવા રેડા હતા. આજે હવે શું થાય, હું શેર સાંય ગયું પાદરાય ઉપરે. એટલે દવા તો સાચવી જ જો એ બહુ છે. બાપુ લેવા હતા તો હું નોડલું ઘૂસી રાખું. આપણે ત્રણ નોડલું સાતવાનું હે દવા, પછી બધું હરાળો કરી રાખું. તો બાપુ દવા લેતા આવે. જડતી નથી. હવે આગળની જેડી જવા મલક પપ્પાઈ મારે ત્રણ નીલું ફિટ કર્યું. ભાઈ આ રેડું કેવું કરવું નહીં પ્રમાણે આધાર. હું આ રેડું ને નામ લે હું જો પપ્પાઓની હવે ઉમે નહીં ફટા પડે નહીં. આમાં પછી ખેડું કાં ક્યાં જાય ક્યાં જાય ગયો પાણી તક તક. અર્જુનભાઈ હવાનો દવા છટતો હતો પણ માસા પાણી ફરી ગયું કે એવું બધું છે. આમાં હવે આ ઉઘાડ થાય ને તો જ છટાઈ દેવાનું, છટાય નહીં. હવે તો બપોર સુધી ધૂમી હલાહે ને બધું પાણી પાણી થઈ ગયું. હજી આમ પાછળથી આવે છે આસો આસો હજી એક રેડો. મિત્રો આપણે દવા પણ હોય ને ઈયળની દવા માટે આ ક્લોરો નાઇટ કરીને એક છે ફોરાજનની ડુપ્લિકેટ. હવે આને ઈર મરી જાય તો ભાઈ લગભગ મરી જાય ના, લીલી ઈરનું કોઈ હોય નહીં. બીજી છે આપણે ટાટા ટાટાનું નહીં એફએમસીનું રોગર. આ બે ટૂંકમાં સાટવી ના પડે આપણે. હજી બાકી જ છે ને, વધી જાય પછી વધારે રાઉન્ડ મારી તો લાવો એમ ના તૂટે. મારે હે ને મેળી નથી એટલે બાપુ સાકવાનું છે જ. એકલાવી નથી જોયું, મજા આવતી. લાવો એમ ના કપાય, લાવો લાવો. ડિસમિસ કરાવો હું. રાણાથી વન્યકમાં આવી જાય ને જીવાય છે જાતી રહી. જૂની જાણીતી દવા આવી જતી ના પહેલા સૌથી પહેલું વહેલા આ દવા છાંટતા માંડવીમાં. આ હોય એક્ઝાકો ના જૂન હોય આપણે કોન્ટાપ તરીકે ઓળખી અને મોનોકોટો હોય ને મોનોકોટો વધારે છાંટતા જૂની આમ જાણીતી દવા મોનોકોટો.
ગણના હોય હમ મિત્ર આપણે પાછા રોપડા જોયા મરચીના ને રીંગડીના આવ્યા હે પણ કા હે નહીં વરી વરસાદ આવી એટલે વરી ઓલો થઈ જાય દિવસ દિવસે ભાઈ ગયું ઝીમ ઝીરો ચાલો દો ચાટવાનું પર વાત આપણે ઓલું ટ્રેક્ટરનું પિસ્તાલી લખીને આલી જાય ને દવાઈ લખાઈ જાય ભેગી જૂના આપણા સબસ્ક્રાઈબર છે ખબર કે અમારામાં ટ્રેક્ટર ડેરણ હાલે છે ને દવાની ખાસ જરૂર છે ટ્રેક્ટરમાં કંઈ ફિટ નથી કર્યું આ એક જ થી ફેર રાઉન્ડ બધું હોય ને પંપથી જ મારવા જોઈએ પછી વરી આપણે કંઈ ટ્રેક્ટર એમ જુગાડ કરી નાખ્યું હાલે આપણે જરા કાંઈ જ મેળી નથી જોઈ હું નકર તો ઘણા બે પંપ ચાલુ કર્યા એટલે કલાક પાછા વાડીઓ છટાઈ જાય આપણે કાલ બે ફેર દવા લેવા આપી આજ પાસે વરી દવા સાથે તો વરી પાછું ભાઈ હું લાગી ના કરતા આ જ નદી હે ને આરામ કરી લેવો ખાવું મિત્રો રૂંધાના હાડા પણ થઈ ગયા દવા સાથે અહીંયા પીધું હે બપોર પલાવનું રેડું આવી ગયું ને એ બહુ ખોટી આવી ગયું મોર મોડી મોડી ચાલુ કરી હતી પાછી દસનો ખેતરા બપોર થઈ ગયા હવે હાવ ખુલ્લું થઈ ગયું બધું જોયું પાછું ધોરકાઈ ગયું પડું હવે જો હા સુધી ના આવે ને તો દવાનું કામ થઈ જાય રેડ હવે હું જાય પંપ રીંગણી હોય તો ચાર કે પાંચ પંપ થાય તો વાડીમાં કમ્પ્લેટ છટાઈ જાય અને બીજું પંપ આપણે લઈ લઈએ થોડીક હેલ્પ કરવા લાગીએ હવે વાંધા દીવું નથી બહુ પછી ભાગવારી વાડીમાં જાય ને તે ડોખે જાય આટલી તો છે જ જાય બીજી તારીખમાં આવવા જાય બાપુને આપણે ફોન ચલાવી દો તો કલંક ના હોય તમને કઈ સંભળાય નહીં હું બોલું વાડીમાં દવા કમ્પ્લેટ છટાઈ ગઈ અને આવી ગયા ભાગવાની વાડીમાં બે પંપ લઈ આમાં હે ને ખોટી પાવર રહ્યું છે વાડીમાંથી હિસવું જો હે પછી પંપ પંપ ભરવો જો હે છાંટવાની છટાઈ જાય અહીં સુધી મજા આવે ને છાંટવાની હવાના સાથે મજા જ આવે છે ગરમી તો થાય મેં બે પંપ છાંટ્યા છે જોખે જાવું ને મારી જોખે સટાય મારીએ ને જોખે ખાલ વાત હા અહીંયા એક જ કામ સાર લઈને હાન પડી ગઈ અને ઓછું થઈ જાય દવા સાટવાની હાલો મિત્રો પૂણા છ થયા ને લગભગ લગભગ આપણે દવા સટાઈ ગઈ છે હજુ રહ્યું નથી લાંબે સા અહીંથી મેં લીધું હતું અહીંથી બાપુ લીધું હતું ઓલે હેઠે એટલે કોઈને ભૂલાય નહીં એક બીજાનું એટલે વાર ના લાગે બે જણા હોય ને તો નોડલું હોય આપડે ઉથલ માં છ આયુ જાય ને બે પંપ હોય એટલે બાર આયુ જાય કલાક હવા કલાક જેવું થયું ને એમ ભરવાનો ખોટી પોતો ને એટલે એટલી વાર ના લાગે દેખાય નઈ મને નહી દેખાય જરાક ગોતી જો એક તો અહીંયા બેઠી દેખાય અહીંયા બેઠી એક જો અહીંયા બીજી ક્યાં હે બીજી અહીંયા હે દેખાય લીલી ઈયળ કડીકમાં ખબર હે ને આપણે હેરકું જોવું તો ખબર પડે કે છે એમ જો અહીંયા બેઠી ઝીણા પાનમાં ક્યાં ગઈ અહીંયા બેઠી આમાં બેઠી જો આમાં લગભગ તો હવે ખા હે એટલે મરી જાય
કાલ આજ સુધી ખબર પડે કે હું લેવાનું રિઝલ્ટ આવ્યું. ચાલો પણ ભરાય પટેલાનો નહીં હેડામાં દેવાઈ જાય હેડે હેડે ખાડવાનું. હા એટલે ચાલી 42 ml નાખી અને એક પંપ હેડામાં રાખી દે એટલે ખાડબડ બધું મરી જાય ને હું દવા હેડામાં ઝડપ થાય ના મારે લઈને જવાનું છે ઘેર. બાપુ એક પંપ સાજી ને આવતા રહે કાપા વાર લીધા એમ ને કાપા ભરાય એવું કરશે એ દિવાનું પણ ચાલુ થઈ ગયું છે બધે થઈ ગયું છે. અમારે એવું કંઈ ખાસ ખબર નથી છે પણ હા મારી ઝીણું ઝીણું છે કાપા તા ભરાય કેટલા ભર્યા કાતા બધે નાયરી બાંધવો પડે એમ કે બઉ ખબર નથી છે ઝીણું ઝીણું છે પછી બધું ઉમરો મરી જાય ને તો પાછું ઓછું થતું થાય પાછું વળી 17-18 તારીખમાં વળી વરસાદ ના થાય લગભગ કાલ બપોર પછી આપણે પાછા વકીલા ચાલુ થઈ ગયા છે રેડો નહીં આવે ને તો કાલે તો જોખાવાળી દવા સાટી આવીએ ખર્ચું બાકી દવા સાટ લઈ અને રેડો નહીં હોય ને તો બપોર પછી આવી જઈએ ફાઇનલ જ છે ખરા નામી આજે આવી ગઈ કાલ જોઈ પાસે ફેક્ટરીમાં કમોરવાની ચાલુ થઈ જાય એમાં બે ઠંડી કોરો હતો હિમાવારી તબિયત બગડી ગઈ બેઠા બેઠા એ બહુ મજા નથી આવતી કાલની એને વિડીયો બનાવવાની કંઈ ઉકલતી નથી કામે નથી ઉકલતું બપોર પછી સાહેબ હાવ ઉતરો વિડીયો બપોર પછી એમ થયું હાલો હવે એમ કામ કરીને તો કંઈ ખાવું ભાવે અને ફેરફાર થાય શરીરમાં વિડીયો લેતો કરી નાખ્યો પૂરો એવો કલાકનું સમજ ગણાવ્યો બહુ નામી તો નહીં લાગ્યો કારણ કે બહુ મળી ના હોય એટલે પછી વિડીયો એવો બને ચેનલમાં ના આવતો સબસ્ક્રાઈબ કરી લેજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખાઈ જોયો ખાડ એટલે મગોલ આપણે ઉનાળો આવ્યો હતો ને એ છે બાકી ઝીણું ઝીણું છે બધું ખડતા મળ્યો હતો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો.